कभी खुशी कभी गम भूख बहु लागी जल्दी आ ખાવાનું આપ ભાઈ, ખાવાનું આપ, ભૂખ લાગી છે. એટલે આપવાનો જ છે ને, હું તો આપીશ જ. પણ જો સાહેબ, એમાં થયું એવું ને કે આજે હવે થોડાક ટાઈમ પછી મારી બેનના લગ્ન છે, તો ખરીદી કરવા જતા અમે. આજે આવવામાં થોડું મોડું થઈ ગયું ને, તો હજી કંઈ રસોઈ નથી બનાવી. પણ જો જો ગુસ્સે નો થતા ને, જો શાંતિ રાખજો. અને હમણાં આવ્યો છું ને 15-20 મિનિટ, ખાલી 15-20 મિનિટનો મને ટાઈમ આપશો ને, એટલે આમ ઝડપથી પેલા શાકભાજી સુધારી નાખીશ, અને પછી રોટલી આમ કરીને બનાવી નાખીશ. હા, રોટલી શાક બધું બનાવી નાખીશ. પણ તે કહેવામાં 10 મિનિટ તો કાઢ નાખી ભાઈ. લા, અરે માફ કરજો. હા હા હા, હારું હારું, ફટાફટ બનાવી હેલ. મારે 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 તમારી અરે વાત કરવી છે. હજી વાત કરવામાં બીજી 15 મિનિટ નીકળી જાય. મહત્વની વાત છે ને, એટલા માટે બોલ બોલ બોલ, ફટાફટ બોલ. તમે મતલબ શેઠાણી બન કઈ કયો ને? કેમ, એને શું કહેવાનું? વાત જાણે એમ છે કે મારો મહિનો પૂરો થઈ ગયો, એટલે કે કામ કરવા આવું છું ને, એ મહિનો પૂરો થઈ ગયો. આ તો પગાર જોઈ છે. લે, અરે વાત તો સાંભળો. એ મહિનો પૂરો થઈ ગયો ને, આ મહિનામાં 2 દાડા જ બાકી છે. તો શું થયું? ને શેઠાણી બન કીધું તું કે મને પગાર આપો ને, તો મને સોફી ના પાડી દીધી. કીધું કે કામ તો હરખું કરતો નથી ને, પગાર માંગવા જેડો આવે. તમને શું લાગે છે, હું કામ નથી કરતો? મારી વાત સાંભળ, તારો આગલા મહિનાનો પગાર બાકી છે. બાકી છે? મારી પાસેથી તો લઈ લીધો તો. તો હું કહે છે શેઠાણી કે હરખું કામ તો કરતો નથી ને, પગાર ક્યાંથી આપું તને? હું આવું કહેતા હતા. શાંતિ રાખ, તું હવે છે ને આ વાતોમાં સમય નો બગાડ. પેલા તો છે ને તું રસોઈ બનાવવાનું કામકાજ કર, અને તારો આગળના મહિનાનો પગાર અને આ મહિનાનો પગાર, એ બે હું તને હમણાં ટ્રાન્સફર કરું છું. ટ્રાન્સફર તમને ખબર તો છે, ઓલો ડબલો નંબર. હા, તને હમણાં કબાટમાંથી લઈને આપું છું પૈસા. બીજું કે આ તારી બેનના લગ્ન છે. હા છે ને, તો કઈ વધારે પૈસા જોઈએ છે? હવે જોતા તો હોય, પણ હવે કયા મોઢે માંગવા તમારી પાસે? આજ મોઢે ને, તારે બીજા મોઢા છે? ના, પણ આમ બેનભાઈ ના પાડી દીધી ને, એક ઘાય આમ શટ કરતી ના પાડી દીધી, તો થાય કે? સાંભળ હવે, સાંભળ મારી વાત. અરે અરે, બેન બાને નો કેતો તું, શેઠાણીને નો કેતો તું, હું તને સાનું મુના આ તારી બેનમાં જે થોડા ઘણા જોતા હોય ને એ એક્સ્ટ્રા આપીશ, પછી તારી રીતે તું મને આપતો રહીશ. બરોબર છે? હું મારા પગારમાં વાળવી નાખી. હા હા, હવે હવે લાંબુ કરમાં શેઠાણી આવી જાય તો સાંભળી જાય, તો જે પગાર ના આપવાના છે ને ઈ જાહે. હા, તું રસોઈ બનાવ ફટાફટ. 2 મિનિટ, 2 મિનિટ નો ટાઈમ આપો. મેગી નથી બનાવવાનું, ખાવાનું છે. મારે પેટ ભર, પેટ ભરીને. એ તો ભૂલાઈ ગયું. 15 મિનિટ, 15 મિનિટ હાલશે. 15 મિનિટ માં જો આમ એક થી એક ચડિયાતી વાનગીઓ. હા હા હા, દામિની બી ગયો, હું તો એમને બોલાવું છું. દામિની સર, અમે સાઈન બાકી છે. જી, બાકી રહી ગઈ છે. હા, સર લે, આ થઈ ગઈ છે સાઈન. સર તમને ખબર છે કે ભાભીએ શું કર્યું છે? ભાભીએ શું કર્યું છે એટલે દામિની ભાભી ની વાત કરે? હા, દામિની ભાભી ની વાત કરું છું. શું કર્યું? એમને અમારા પડોશમાં રહેતા એક ભાઈ સાથે ફ્રોડ કર્યું છે. તું હિરણ ગમે તે વાત કરે છે. તારા ભાભી ખબર છે ને, ફેમસ બ્લોગર છે. હા, હું એ ઘણા લોકોની હેલ્પ કરે છે. આ વિડીયો બનાવીને એના પ્લેટફોર્મ પર મૂકે છે ને, તો ઘણા લોકો એને ફોલો કરીને એને મદદ કરે છે. અને તું આવી વાત કરે છે?
હા, પણ એમને જે કાકાનો વિડીયો વાયરલ કરીને એની જિંદગી ખરાબ કરી નાખી છે, અને એ કાકા મારી બાજુમાં જ રહે છે. શું વાત કરે છે? હા, આવી રીતે એમને ફ્રોડ કરી. અચ્છા, તો આ બ્લોગરે ઘણા બધાને નુકસાન પણ પહોંચાડ્યું છે. પણ જો હીરેન, આ વાત ખોટી નીકળે ને તો તું આ કંપનીમાંથી નીકળી જઈશ, અને જો વાત સાચી હશે ને તો પછી આ ફેમસ બ્લોગર નું આવી બનશે. વાંધો નહીં, તું જઈ શકે છે. દામિનીએ ફ્રોડ કર્યું? મારે આના વિશે વધારે જાણવું પડશે. હેલો ગાઈસ, આ લાસ્ટ જે મેં વિડીયો બનાવ્યો છે એમાં એટલા ઓછા વ્યૂ કેમ આવ્યા છે? શું કરી રહ્યા છો? મને લાગે છે કે હવે તમને લોકોને મારા વિડીયોઝ જોવા નથી ગમતા, કંઈક નવું કરવું પડશે. અને હા, થેન્ક યુ સો મચ, આ લાસ્ટ મેં પેલો ફેરિયાવાળો વિડીયો મૂક્યો હતો ને, હે એટલો ચાલ્યો એટલો ચાલ્યો કે વાત જવા દો, બહુ જ વાયરલ થયો છે. થેન્ક યુ સો મચ. બની ગયો વિડીયો? હા, બની ગયો. તો ક્યારે અપલોડ કરવાના છો તમે સોશિયલ મીડિયા પર? એમાં કઈ રાહ થોડી જોવાની હોય. આ વિડીયો શૂટ કર્યો અને આ વિડીયો એડિટ થઈ ગયો. ઓ, તમે જે આ વિડીયો અપલોડ કરો છો એ કયા પ્લેટફોર્મ પર કરો છો? કેમ નહીં, એટલે મારા ઘણા બધા પ્લેટફોર્મ પર અકાઉન્ટ છે, પણ આજ સુધી તમારો વિડીયો મારામાં ક્યારે આવ્યો નથી, નથી તમારું કોઈ નોટિફિકેશન આવતું. શું આ વિડીયો અપલોડ ક્યાં કરો છો તમે? અબ જોવા દો મને. લો બોલો, તમે મને ફોલો જ નથી કરતા તો ક્યાંથી દેખાય? અચ્છા, હા, મેં સાંભળ્યું છે તમારા ઘણા બધા વિડીયો આમ વાયરલ થયા છે. તમે સુપરસ્ટાર બ્લોગર છો, એટલે તમે ફેમસ બ્લોગર છો. હા, એ વાત તો સાચી. કેટલા ફોલોવર છે તમારે? મિલિયન થવા આવ્યા છે. બોલો, મારી વાઇફના મિલિયન ફોલોવર થવા આવ્યા છે અને પોતાના હસબન્ડ પાસે એક નોટિફિકેશન કે એક વિડીયો પહોંચતો નથી. હું બ્લોક નથી ને જોતો? હમણાં કાઢ્યા. હે? ક્યાંથી બ્લોક? ક્યાંથી હોય? જો બ્લોક નથી જો. ના, એટલે મને એટલી ખબર પડે છે, મેં તમારું ગમે એટલું સર્ચ કર્યું મારા મોબાઈલમાં તો અકાઉન્ટ જ નથી આવતું, અને પછી મેં હિરેનના મોબાઈલમાં તમારું અકાઉન્ટ સર્ચ કર્યું તો એમાં તો તરત આવી ગયું. પણ તમે મને ફોલો નહોતા કરતા ને, એટલે જો આ રહ્યું તમારું અકાઉન્ટ છે ને, આ રહ્યું. જો ફોલો કરવા માટે તમારું અકાઉન્ટ તો દેખાવું જોઈએ ને. અબ એ બધી વાત છોડો ને, હું શું વિચારતી હતી કે આપણે બહાર જઈએ ને ફરવા માટે. હા, આપણે બહાર ફરવા જશું, ત્યાં તમે સરસ મજાનો બ્લોગ બનાવજો, અને જો તમને જરા પણ આમ તેમ લાગ્યું તો એ વ્યક્તિનો સ્પેશિયલ વિડીયો બનાવીને તમે સોશિયલ મીડિયા ઉપર મૂકશો અને કહેશો કે આ વ્યક્તિ ફ્રોડ છે, આની સાથે તમારે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યવહાર કરવા નહીં. પાણી આપું કે અચાનક મારા મોઢેથી સાચું બહાર નીકળી ગયું એવું લાગે છે? ના વ્યા, કે વાત કરો છો, હું શું કામ કોઈ સાથે એવું કરું? ખોટું બોલવાની હદ હોય દામિની, જો તમે છે તું સાચું બોલે છે કે હું તને સાચું કહું? શું છે સાચું કહો તો. હવે તમારે જાણવું જોઈએ ને તો હું તમને કહી દઉં કે તમે ઘણા સમય પહેલા એક ફ્રોડ કર્યું હતું. મેં ફ્રોડ કર્યું હતું? જી હા, તમે ફ્રોડ કર્યું છે. શું ફ્રોડ કર્યું હતું? તમે મને ખબર છે સાડી બતાવતા હતા. હા સાડી, હા હા હા, ઈ સાડીના વેચનાર ઈ ફેરિયા પાસે તમે 500 રૂપિયાની રકજકમાં એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો.
મેં તો 3000 રૂપિયા આપ્યા હતા. 3000 રૂપિયા? અને એ વિડીયો શું કામ બનાવ્યો તો ખબર છે તમને? અરે એ કાકાને બી પૂરેપૂરા પૈસા આપ્યા. 3000 રૂપિયા કીધા તો મેં 3000 રૂપિયા આપ્યા. ઉપરથી મને કહી રહ્યા છે કે 3000 રૂપિયા નહીં 3500 આપવા પડશે, એટલે એ 500 રૂપિયાની વાત હતી. અચ્છા, તો પછી આજે હીરેને મને ખોટું કીધું. મને લાગે છે કે એને ઓફિસમાંથી કાઢી નાખવું જોઈએ. શું કહેતો તો હીરે? હીરેને એવું કીધું કે તમને ખબર છે કે આ ભાભી શું કરે છે? શું? આજે બધું કીધું ને, એ બધી વાત એને મને કરી. એને બ્લોક કરવો પડશે. બ્લોક ન કરો. તમે જે આ બ્લોક કરો છો ને, એ બ્લોક બંધ કરો, અને આ બ્લોક બનાવો છો ને, એ સ્ટોપ કરી દો. પણ મેં એવું કઈ કર્યું જ નથી તો હું શું કામ બંધ કરું? તારી બધી વાત મને ખબર પડી ગઈ છે. જો અત્યારે તો ખાલી તને ઊંચા અવાજે કહી રહ્યો છું, જ્યારે જે વાત છે એ એકદમ સાચી મારી પાસે આવી ને ત્યારે મજા નહીં આવે. હો, ખાલી હો કેવાથી જે કર્યું છે ને એ પૂછાય નહીં જાય. કઈ નથી કર્યું મેં. જાઓ. સારું, ખબર પડશે ત્યારે કહીશ. અમને શું કેવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બોલો કોણ તમે? મેં એવું સાંભળ્યું કે આજે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તમે છો? હા ભાઈ, એ હું જ છું. પણ તમને બે હાથ જોડીને કહું છું કે હું એવો માણસ નથી કે કોઈનું ખોટું કરું. ભાઈ જો, વિડીયો તો વાયરલ થઈ ગયો છે અને તમે ફ્રોડ પણ સાબિત થઈ ગયા છો. પણ ભાઈ, મેં એવું કાંઈ ખોટું નથી કર્યું. તો એ બેનને ખાલી મને 500 રૂપિયા મારા જે લેવાના હતા એ માગ્યા તો એણે વિડીયો બનાવી નાખ્યો અને આવું બધું અને એ વિડીયો બનાવી નાખ્યા પછી ભાઈ મારી હારે મારી વાત બહુ ખરાબ થયું છે ભાઈ. હા હા, જો તમારું મેં બધું જાણ્યું છે, મને બધી ખબર પડી છે, એટલે હું તમને 500 રૂપિયા જ આપવા આવ્યો છું. એટલે 500 રૂપિયા? એટલે તમે કોણ છો ભાઈ? હું જે છોકરીએ તમારો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો ને એનો હસબન્ડ. એટલે જો, એટલે હું તમારી સાથે કઈ ખરાબ કરવા નથી આવ્યો. હવે ભાઈ ખરાબ કરો બાકી હોય રહ્યું છે. મારી છોકરીનું વ્યવહાર તૂટી ગયું. હું જે તો કરતો હતો ધંધામાં, હવે મારી માહિતી કઈ લેવાનું બધા બંધ કરી દીધું. એ પછી બે ચાર બધા ધંધા કર્યા, કોઈ માણસો મારી પાસે કઈ લેતું નથી. બસ હવે તો ભાઈ અમારી ઘરવાળી હમણાં ઉટકવા જાય છે, કામ કરવા જાય, કચરા પોતા ત્યાંથી એ લોકોએ બધા ના પાડી દીધી. હું જે ધંધા કરું એ ધંધામાં બધા મને ના પાડી દીધી છે ભાઈ. હવે અમારે કૂવો ભરવો કે તમારા પિતા સિવાય અમારી પાસે તમારે કઈ રસ્તો નથી ભાઈ. તમારે કઈ નથી કરવાનું, બસ શાંતિ રાખો. તમે થોડા શાંત થઈ જાઓ અને મારી વાત સાંભળો. જો, મને બધી જ ખબર છે કે તમારી દીકરીની સગાઈ તૂટી ગઈ છે, તમારી પાસે કોઈ ધંધો નથી, અને તમારા વાઈફ જે ઘરે ઘરે જઈને
કામ કરતા હતા હવે ત્યાંથી પણ ના પાડી દીધી છે. એટલે જ્યાં જ્યાંથી તમને પૈસા કમાઈ શકતા હતા એ બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે. એટલે તો જ્યારે મને આ વાત ખબર પડી તો ગમે ત્યાંથી એડ્રેસ ગોતીને તમારા સુધી પહોંચ્યો છું. હવે મારી મારી વાઈફે તો ભૂલ કરી જ નાખી, પણ હવે હું એનો પશ્ચાતાપ કરવા માંગુ છું, તમને હું મદદ કરવા માંગુ છું. હવે શું મદદ કરશો સાહેબ? શું મદદ કરશો? જે લૂંટાવાનું હતું એ બધું લૂંટાઈ ગયું, સેખાવાનું એટલે અમારા ગરીબ માણસ તો ભાંડ ભાંડ બે ટાઈમનું ખાવાનું બનતું હોય છે. અને એમાં મારી વાત સાંભળો તમે, તમારી પાસે માફી માંગુ સાહેબ. મહેરબાની કરીને તમે અહીંયાથી અહીંયાથી વયા જાઓ પ્લીઝ સાહેબ, વયા જાઓ તમે. અરે પણ મારી, મારે તમારી કોઈ માફી નથી જોતી સાહેબ, હું તમારા પગે પડું છું. તમે અહીંયાથી વયા જાઓ, મહેરબાની કરીને તમે અહીંથી વયા જાઓ.